પોલીસ દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરવામાં આવી છે સુરતમાં વકરેલા વ્યાજખોરીના દૂષણને ડામવા માટે પોલીસ આક્રમક બની છે અમરોલી પોલીસે ભાનુ પરમાર નામના શખ્સની ફરિયાદના આધારે સાત વ્યાજખોરોની ધરપકડ કરી છે અને કુલ છ કરોડ ચાળીસ લાખની જમીન મિલકતો અરજદારોને પરત અપાવી છે કોરોના ત્રાસથી આત્મહત્યા કરવા જતા દંપતીને બચાવાયું હતું બીજી તરફ પોલીસે વ્યાજ કોરીના વિષ ચક્રમાં ફસાયેલા અને સુસાઇડ નોટ લખી આત્મહત્યાનો પ્રયાસ કરનાર દંપતીને પણ બચાવી લીધા હતા દંપતીએ વ્યાજખોરો પાસેથી સાત લાખ રૂપિયા સત્તર ટકા જેવા માસિક વ્યાજે લીધા હતા સાત લાખના સત્તર લાખ ચૂકવી દીધા છતાં વ્યાજખોરો દંપતી પાસે ઉઘરાણી કરતા હતા વધુમાં અન્ય એક કેસમાં વ્યાજખોરોએ દંપતીના રૂપિયા બે લાખ સાહીઠ હજાર ચૂકવી દીધા છતાં વ્યાજખોરો દંપતી પાસે ઉઘરાણી કરતા હતા વધુમાં અન્ય એક કેસમાં વ્યાજખોરોએ દંપતિને રૂપિયા બે લાખ સાહીઠ હજાર માસિક પાંચ ટકાના દરે રકમ આપ્યા બાદ તેના મકાનના દસ્તાવેજ પડાવી લીધા પોલીસે આરોપીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગ તેમજ અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે ભાનુ પરમાર નામના વ્યક્તિની અરજી મળતા જ અમરોલી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ આ બાબતે તપાસ માટે ફરિયાદીના ઘરે ગયા તે સમયે ફરિયાદી ભાનુ પરમાર અને તેના પત્ની વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરવા જતા હતા આ ઉપરાંત તેમણે એક સુસાઇડ નોટ પણ લખી હતી આ બાબતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ફરિયાદીને પોલીસ સ્ટેશન લઈ ગઈ અને તેમની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે ભાનુ પરમારના દીકરા અજયની તબિયત ખૂબ જ ખરાબ હોવાથી ઓપરેશન માટે બે વર્ષ પહેલા ત્રણ લાખ રૂપિયા વ્યાજખોરો પાસેથી ઉછીના લીધા હતા આ પૈસા પરત કરવા માટે અલગ અલગ વ્યાજખોરો પાસેથી પૈસા લેવામાં આવ્યા આ આ રીતે તેઓ વ્યાજખોરોના ચુંગલમાં ફસાઈ ગયા પોલીસની પૂછપરછમાં આ દંપતીએ જણાવ્યું હતું કે યશ અયર નામનો આરોપી રક્ષાબંધનના બે દિવસ પહેલા તેમના ઘરે આવ્યો અને કારમાંથી તલવાર કાઢી દીકરાને મારી નાખવાની ધમકી આપી વ્યાજપેટે દસ હજાર રૂપિયા પડાવી લીધા આ દંપતીએ યશ અય્યર પાસેથી સાત લાખ રૂપિયા જયંતિ સોલંકી પાસેથી ચાર લાખ પચાસ હજાર રૂપિયા શનિ બારૈયા પાસેથી એક લાખ રૂપિયા રાહુલ શાહ પાસેથી છ લાખ પચાસ હજાર રૂપિયા અને પટેલ પાસેથી ત્રણ લાખ અને સુરેશ નામના વ્યાજખોર પાસેથી એક રૂપિયા પડાવી લીધા હતા ત્યારબાદ દંપતીએ યશ અય્યરને ઓગણીસ લાખ રૂપિયા પરત કર્યા હતા સોલંકીને છ લાખ રૂપિયા પરત કર્યા હતા શનિ બારૈયાને ઓગણીસ હજાર રૂપિયા રાહુલ શાહને એક લાખ મહેશ અને જિજ્ઞેશને દોઢ લાખ રૂપિયા અને સુરેશ નામના વ્યાજખોરને બેતાળીસ હજાર રૂપિયા પરત કર્યા હતા પોલીસે સમગ્ર મામલે સાત વ્યાજખોરો સામે ગુનો નોંધીને યશ અય્યર શનિ બારૈયા જયંતિ સોલંકી જિગ્નેશ પટેલ મહેશ પટેલ અને રાહુલ શાહ સહિત છ વ્યાજખોરોની ધરપકડ કરી છે સચિન